નમસ્તે બાળકો, કેમ છો બધાય? મજામાં ને? ચાલો આપણે પહેલા સામાન્ય જ્ઞાનની બુક લેવાની અને પેન્સિલ ચક્ર પર સાથે લઈને બેસવાનું. ચાલો આજે આપણે પાઠ શીખવાનો છે પાઠ 4, મારું પ્રિય ઘર અને તેની વસ્તુ. આપણે બધાને ઘર ખૂબ જ પ્રિય હોય છે, તો ઘર કેમ હોવું જોઈએ? તો કે સ્વચ્છ, સુંદર, ચોખ્ખાઈ વાળું અને વ્યવસ્થિત બધી વસ્તુ. આજે આપણે પાઠમાં શું શીખવાનું છે? તો કે હરેક રૂમની અંદર જુદી જુદી વસ્તુઓ હોય છે, એની આપણે માહિતી મેળવવાની છે. તો ચાલો પહેલું આપણે ચિત્ર પહેલું આપ્યું છે, તો કે બેઠક રૂમ, જે આપણે એને હોલ કહીએ. તો હોલની અંદર કઈ કઈ વસ્તુઓ હોય છે એ તમારે યાદ રાખવાનું છે. તો અહીં બેઠક રૂમ છે, અહીં આપણે ઘરના બધા જ ભેગા મળીને બેસીએ છીએ. દિવસમાં બનેલી તથા મહત્વની વાતો પણ અહીં બેઠક રૂમમાં પહેરીને આપણે નિરાંતે અનુભવીએ છીએ અને વાતો કરીએ છીએ. અહીં આપણે ટીવી પણ જોઈએ છીએ અને સંગીત પણ સાંભળીએ છીએ. તો આપણે એનો બેઠક રૂમ એટલે કે મેઇન ઘરનો હોલ છે. એની અંદર કઈ કઈ વસ્તુઓ હોય છે? આપણે બધા ભેગા બેસીને વાતોચીતો કરીએ, ટીવી જોઈએ, ગીત સાંભળીએ. તો કે બેઠક રૂમની અંદર શું શું હોય છે બધા ચિત્ર તમને એવા છે. ફળિયાર હોય, સોફા હોય, પંખો, કેલેન્ડર, ફૂલદાની, ઉપાય, ટેલિફોન, ટીવી, ગાલીચો અને પડદા. આપણી આ બેઠક રૂમની આમ તો જોઈએ તો ઘણી બધી વસ્તુઓ દેવી હશે, એવું નથી કે બેઠક રૂમમાં. આપણા બેડરૂમમાં પણ હોય, બેડરૂમમાં પંખો તો હોય, બારીના પડદા પણ હોય, પછી ટીપાય પણ હોય છે અને કેલેન્ડર પણ આપણે રાખીએ છીએ. તો કે આ બધી ઉપયોગી આપણે બેઠક રૂમમાં તો ખાસ જરૂર હોય છે. બેઠક રૂમમાં જતા જ આપણે કેલેન્ડરની તારીખ વાંચવા માટે ઉપયોગી હોય છે. તો આખું ચિત્ર કેવું છે? તો કે તમારા બેઠક રૂમ એટલે કે મેઇન હોલનો છે. પછી આ તો એકદમ સહેલો પાઠ છે, તમે તમારા ઘરની અંદર આ બધી વસ્તુ તો જોવો છો. પછી બીજું ચિત્ર છે કેનું? તો કે ડાઇનિંગ રૂમની કેટલીક વસ્તુ. ડાઇનિંગ રૂમ એટલે કે જે આપણે જમવા બેસીએ. આ ડાઇનિંગ રૂમ નું ચિત્ર છે. કેટલાક ઘરોમાં બેઠક રૂમ સાથે ડાઇનિંગ રૂમ પણ જોડાયેલું હોય છે. અહીં આપણે પરિવારના ભેગા મળીને જમીએ છીએ, જમવા બેસીએ. તેઓ આપણે શું કહેવાય છે? ડાઇનિંગ રૂમ એટલે કે ડાઇનિંગ ટેબલ વાળો રૂમ હોય. એની અંદર શું શું હોય છે? તો કે ટેબલ હોય, ખુરશી હોય, પાણીનો જગ હોય, કાંટા ચમચી, ચમચી અને ચમચી સ્ટેન્ડ હોય. ઘણા એના ટેબલ ઉપર તો આમાં નથી, એની ઉપર ટેબલ હોય, ડાઇનિંગ ટેબલ, એની ઉપર થાળી વાટકાની પ્લેટ હોય, પછી ડીશનું સ્ટેન્ડ હોય, હોય ને? તો કે આ બધી વસ્તુઓ જે આપણે જમીએ છીએ એને આપણે ડાઇનિંગ રૂમ કહીએ છીએ. પછીનું ચિત્ર છે બેડ. બેડરૂમ એટલે બેડ કે શું? સુવાનું. તો અહીં આપણે ખાટિયા પાટિયા હોય ત્યારે ઊંઘ કરવા માટે આપણે ક્યાં જઈએ છીએ? આપણે બેડરૂમમાં જઈએ છીએ. તો બેડરૂમની અંદરની વસ્તુઓ શું શું છે? તો કે બેડ એટલે પલંગ, ઘડિયાળ, અલારામ. ઘડિયામાં આપણે અલારામ મૂકીને ઊંઘવું હોય એટલે અલારામ. પછી ડ્રેસિંગ ટેબલ એટલે તૈયાર થવા માટે, કબાટ એટલે કે આપણા કપડાં હોય એ, પછી ઓછી અને ટેબલ લેમ. ટેબલ અને ટેબલ લેમ બંને હોય, ખુરશી હોય ગણાયને, કે જે એના રૂમમાં જઈને થોડું વાંચન કરવું હોય તો વાંચન કરે. એના પછીનું છે બાથરૂમ. આપણે જ્યાં નાહીએ, બ્રશ કરીએ એ બધી પ્રક્રિયા કરવા માટે કેવું છે? તો કે બાથરૂમનું ચિત્ર અહીં આપ્યું છે. જો કેવું સુંદર મજાનું બાથરૂમ છે, બધું છે, કેટલી છે, ટોયલેટ, પછી બાથરૂમ, બાથટબ. આ બાથરૂમ અહીં આપણે હાથ ધોઈએ છીએ, નાહીએ છીએ. કેટલાક ઘરોમાં તો બાથરૂમ અને સંડાસ બંને ભેગા હોય છે. તો અહીંયા આપણે બાથરૂમની ઉપયોગી વસ્તુઓ કઈ કઈ છે એનું ચિત્ર તમને અહીંયા આપ્યું છે. કે બાથરૂમમાં શું શું હોય? તો કે ડોલ, ટબ, ટબલર, ગીઝર, પાણી ગરમ કરવાનું, તુવાલ, પછી સ્ટૂલ એટલે કે આપણે પાટલો કહીએ છીએ, નળ, ઓલું, બ્રશ, સાબુ અને ટૂથબ્રશ. આ બધું આપણે બાથરૂમની અંદરની ચીજ વસ્તુઓ છે. અને છેલ્લું છે સ્ટડી રૂમ. સ્ટડી રૂમની અંદર તો કે આપણે વાંચન માટેનો રૂમ હોય છે, ભણવા માટેનો, અભ્યાસ કરવાનો રૂમ એ. તો એની પણ વસ્તુ આપણે જોઈએ તો કે અલગ અલગ છે. તો કે કલર બોક્સ એટલે કે જે તમારે સ્કૂલ બેગની અંદર આપણે આપણા પાઠમાં શીખાને ઉપયોગી વસ્તુ છે, પોતે જ વસ્તુ પાછી આમાં આવી જાય. આ સ્ટડી રૂમમાં પણ એનો ખૂબ ઉપયોગ હોય છે. પછી પુસ્તક હોય, નોટબુક, રબર, બોલપેન, પેન્સિલ, સંચો, ખુરશી, ટેબલ અને ટેબલ.
જંગર મજાની નવી નવી વસ્તુઓ જમવાની બનાવે, સુંદર મજાનો ખોરાક બનાવે, પક્ષીને આપણે ખોરાવે છે એમાં તો તમે જો બધાય બધા છે. જે બધી વસ્તુઓ આપણે ક્યાં જોવા મળે છે ખબર છે? રસોડામાં જોવા મળે. આખા ઘરમાં ન હોય એટલી વસ્તુ રસોડાની અંદર હોય છે. કારણ કે રસોડાની અંદર આમાં તો આપણે ચિત્ર નથી એકવાર પણ બધાય અનાજ ને કઠોળ ને મસાલા ને પરણીઓ ને વાસણ, પછી કિચન ની અંદર ગેસ ને સિલિન્ડર ને બધું ક્યાં હોય? રસોડાની અંદર હોય. અહીંયા આપણે થોડીક વસ્તુઓના ચિત્ર આપ્યા છે એનો આપણે અભ્યાસ કરી લઈએ. તો કે ગ્લાસ છે, માટલું, સાંચી, આડલી એટલે પાટલો વેલણ, હાથિયું, છરી, થાળી વાટકો, ગેસનું સિલિન્ડર, લાઇટર, ડીપ, તપેલી, કુકર ને કપ રકાબ, આમાં તો એટલા જ આપ્યા છે. પણ આપણે જોઈએ તો રસોડામાં ઘણી બધી વસ્તુઓ હોય છે. અને છેલ્લું છે ઘરની ઉપયોગી વસ્તુ, જે આપણે ઘરમાં ઉપયોગી છે એ તો શું હોય? તો કે કાતર હોય, પછી પગનું છણિયું, સોય દોરો, તાળચાની, હથોડી, ઇસ્ત્રી, થર્મોસ, ટોચ, પછી ટિફિન અને નેઇલ કટર. આ બધી વસ્તુઓ પર આ વસ્તુઓની શું શું ઉપયોગીતા છે, કઈ વસ્તુ શું ઉપયોગ થાય છે એનો પણ તમને ખ્યાલ હશે. ચાલો ચોખા સેના માટે, તો કે બેસવા માટે, પાટલો વેલણ તો કે મમ્મીને રોટલી બનાવવા માટે, સાંચીનો ઉપયોગ ક્યાં થાય છે તો કે ગરમ વસ્તુ હોય ગેસ ઉપર આપણે એનો બેસી તબલા કરવી છે તો ક્યાં થાય? સાંચી ગરમ વસ્તુને પકડવા માટે, ભાતી તો કે ભાત લેવા માટે, ચમચાનો ઉપયોગ, ખારી વાટકાનો ઉપયોગ, આ બધી ઉપયોગીતાઓ તમને ખબર હશે. હવે પછી શું છે આપણે સ્વાધ્યાયમાં જો કેવું છે, પેલો પેરેગ્રાફ છે ખરા ખોટા, પછી બધી વસ્તુની બે બે ઉપયોગીતા લખવાની છે અને દરેક રૂમના ચાર ચાર નામ લખવાના છે. તો આ તમને અહીંયા ફોટો આપીશ, એ જોઈને તમારે સાથે કમ્પ્લીટ કરી દેવાનું છે, લેસન તમારું તૈયાર કરી લેવાનું છે. ચાલો હવે